हेलो स्टूडेंट्स, अल्फा विद्या संकुलना डिजिटल प्लेटफॉर्म में आपनु हार्दिक स्वागत है। बराबर, हवे नाना हता ने तमे, बराबर मतलब के नाना एटले एम नाना नहीं पण लोअर स्टैंडर्ड नी अंदर त्यारे तमे एक चेप्टर स्टडी कर्यो हशे काइनेमेटिक्स। बराबर, आई थिंक स्टैंडर्ड 9 नी अंदर तमारे काइनेमेटिक्स चेप्टर आवतुं। बराबर, तो हवे एज काइनेमेटिक्स तमारे 11 12 साइंस में भणवानुं छे, पण थोड़ुक ब्रीफली स्टडी करवानुं छे। बराबर, तमारे एनी अंदर तो हवे पहेला आपणे काम करिए, बेसिक इन्फॉर्मेशन लईए। बराबर, के काइनेमेटिक्स एक्चुअलमां छे शुं। हवे अहींया तमारी सामे एक वर्ड लखेलो छे, काइनेमेटिक्स। बराबर, तो काइनेमेटिक्स वर्ड एक्चुअलनी अंदर ग्रीक लैंग्वेज नी अंदर एक वर्ड हतो काइनेसिस। ग्रीक लैंग्वेज नी अंदर एक वर्ड छे काइनेसिस, एंड काइनेसिस नो मतलब थाय छे मोशन। बराबर, तो ए काइनेसिस परथी नाम राख्युं छे काइनेमेटिक्स। बराबर, तो काइनेमेटिक्स नी अंदर तमारे जनरली स्टडी शुं करवानुं छे, काइनेमेटिक्स नी अंदर तमारे स्टडी करवानुं छे अ फिनोमिना विच इज असोसिएटेड विथ मोशन। हवे मोशन कोने कहेवाय तमने ख्याल आवे जशे। चलो, ख्याल न होय तो आपणे एक सिम्पल एक्जाम्पल लईए। बराबर, के अत्यारे आपणे क्या टाइपना मोशन नी वात करीए छे। बराबर, હવે ફોર એક્ઝામ્પલ એક ઓબ્જેક્ટ હોય, બરાબર, સપોઝ આ એક ઓબ્જેક્ટ હોય, એ ઇનિશિયલ પોઝિશન એની કઈ છે, સપોઝ એ, સપોઝ પોઝિટિવ એક્સ એક્સિસ ડાયરેક્શનની અંદર એક ઓબ્જેક્ટ મૂવ કરી અને પોઝિશન બી રીચ કરે, તો અહીંયા આપણે એક સિમ્પલ વસ્તુ કહી શકીએ, દેટ અવર ઓબ્જેક્ટ ચેન્જિંગ ઇટ્સ પોઝિશન, Our object changing its position with respect to time. અહીંયા થાય છે શું, તો કે અહીંયા એવું થાય છે કે આપણો જે ઓબ્જેક્ટ છે ને, એ ઓબ્જેક્ટ શું કરે છે, ટાઈમના રિસ્પેક્ટમાં પોઝિશન શું કરે છે, ચેન્જ કરે છે. કેમ કે ઇનિશિયલ ટાઈમ મતલબ કે વેન ટાઈમ ઇઝ ઝીરો, વેન ટી ઇક્વલ ટી ઝીરો, પોઝિશન ઓફ ઓબ્જેક્ટ ઇઝ સપોઝ એ, એન્ડ વેન ટાઈમ ઇઝ સપોઝ ટી, then position of object is suppose b. okay, so our object changing its position with respect to time, that's why we can say that our object is in motion. to chalo, motion no idea tumne aavi gayo hase, barabar, ke kya type na motion ni apde vaat kariye chhe. so basically kinesis or kinematics means a study which is related with motion. okay, that kind of study is known as kinematics. ચેપ્ટરનો આપણે થોડો ઘણો ઓવરવ્યૂ લઈએ. બરાબર, તો ચેપ્ટરની અંદર આપણે સ્ટડી શું કરવાનું છે, તો કે તમે લોઅર સ્ટાન્ડર્ડની અંદર આ બધા પેરામીટર્સ, આ વેરિયેબલ્સ બધા સ્ટડી તમે કરી લીધા હશે. બરાબર, એ જ બધા આપણે સ્ટડી કરવાના છે. ફોર એક્ઝામ્પલ, ડિસ્ટન્સ, ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, સ્પીડ, એક્સેલરેશન, આ એક વર્ડ તમારા માટે ન્યૂ હશે, દેટ ઇઝ જર્ક. બરાબર, એ ચેપ્ટરના લાસ્ટમાં આપણે સમજવાનું છે. બરાબર, બાકી બધું તમે સ્ટડી કરી લીધું હશે. હવે ખાલી આપણે શું કરવાનું છે, તો કે અહીંયા 9th લેવલથી નહીં, બટ 11 12 સાયન્સના લેવલથી થોડું બ્રીફમાં સ્ટડી કરવાનું છે. બરાબર, તમારે તો ચલો હવે ચેપ્ટર બાજુ થોડા આગળ જઈએ. ને એની પહેલાં આપણે એવું સમજીએ કે મોશન શું છે, આપણને ખ્યાલ આવી ગયો. બરાબર, તો હવે એ સ્ટડી કરવું પડશે, મતલબ કે એ સમજવું પડશે કે ટાઈપ્સ ઓફ મોશન, મતલબ કે કેટલી ટાઈપના મોશન પોસિબલ હોય. તો બેઝિકલી ધેર આર 3 કાઇન્ડ ઓફ મોશન. ફર્સ્ટ વન ઇઝ મોશન ઇન 1 ડાયમેન્શન, મોશન ઇન 2 ડાયમેન્શન, એન્ડ મોશન ઇન 3 ડાયમેન્શન. ચલો એક્ઝામ્પલ સાઈડ જઈએ. બરાબર, મોશન ઇન 1 ડાયનેમિક્સનું એક્ઝામ્પલ શું આપી શકીએ, મોશન ઓફ 1 ડાયનેમિક્સનું એક્ઝામ્પલ જો આપણે આપવું હોય તો આપણે આવું કહી શકીએ, દેટ મોશન ઓફ કાર ઓર મોશન ઓફ બાઇક બટ ઓન અ સ્ટ્રેટ રોડ. મતલબ કે એક સ્ટ્રેટ રોડ હોય, બરાબર, આ રીતે, તો એ સ્ટ્રેટ રોડ ઉપર જો બાઇક ઓર કાર આવી રીતે લિનિયરલી મૂવમેન્ટ કરતો હોય ને, then we can say that our motion is in 1 dimension. હવે ડાયમેન્શન નો મતલબ શું થાય, તો કે તમને ખ્યાલ હશે, બરાબર, કે જનરલી ડાયમેન્શન કેટલા હોય, 3. બરાબર, એક્સ એક્સિસ, વાય એક્સિસ, એન્ડ ઝેડ એક્સિસ. એક્સ મતલબ કે આપણે હોરિઝોન્ટલ એક્સિસ કન્સિડર કર્યો છે, વાય મતલબ કે આપણે વર્ટિકલ એક્સિસ કન્સિડર કર્યો છે, અને ઝેડ એ ઝેડ કાં તો બહાર નીકળતો હોય અને કાં તો ઝેડ અંદર જતો હોય. બરાબર, જનરલી કેટલા કોઓર્ડિનેટ આપણે અઝ્યુમ કરતા હોય, 3. ઓકે, ચલો, ફર્સ્ટનું તમને સમજાઈ ગયું કે ઓન્લી હોરિઝોન્ટલ પાથ ઉપર મોશન કરે, નહીં તો વર્ટિકલ પાથ ઉપર મોશન કરે, નહીં તો બહાર અને અંદર એ ટાઈપનું મોશન કરે. બરાબર, તો એને કયું મોશન કહેવાય, 1 ડાયમેન્શનલ મોશન.
चलो एनी बदले टू डायमेंशनल मोशन नो एक्जाम्पल लईए तो क्यू मोशन आपणे कहेवाय, तो के एना एक्जाम्पल में आपणे एवुं कही शकीए सर्क्युलर मोशन ओर प्रोजेक्टाइल मोशन। आ बे टॉपिक एवा छे के जे तमारे काइनेमेटिक्स में स्टडी करवाना छे बराबर, ब्रीफली बराबर। सर्क्युलर मोशन तमने ख्याल ज हशे बराबर, कोई भी एक सर्क्युलर पाथ होय बराबर, ए सर्क्युलर पाथ में जो मोशन थतुं होय तो एने क्यू मोशन कहेवाय सर्क्युलर, एनी बदले प्रोजेक्टाइल मोशन। હવે ચલો પ્રોજેક્ટાઇલ મોશન તમારા માટે એક નવો વર્ડ છે બરાબર, એટલે તમને ખાલી બેઝિક આઈડિયા આવે કે પ્રોજેક્ટાઇલ મોશન એકચ્યુઅલમાં છે શું, તો એ જરાક આપણે જોઈએ બરાબર, અને તમને ટુ ડાયમેન્શનનો મતલબ બી ખબર પડશે। હવે તમે એવું અઝ્યુમ કરો કે મારી પાસે કોઈક ઓબ્જેક્ટ હોય બરાબર, એને વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં કોઈક એંગલથી આપણે થ્રો કરીએ તો શું થાય, તો સિમ્પલ વસ્તુ છે બરાબર, કે અહીંયાથી તમને જો બતાવું કે આ એક ઓબ્જેક્ટ હોય એને આપણે વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં થ્રો કરીએ છીએ બરાબર, તો શું થાય, તો કે ઓબ્જેક્ટ આવી રીતે અપવર્ડ ડાયરેક્શનમાં જાય, ધેન એક મેક્સિમમ હાઇટ અચીવ કરે અને ત્યાંથી શું થાય પોતે રિટર્ન થાય બરાબર। રિટર્ન થવાનું રીઝન શું છે, ગ્રેવિટી બરાબર, ગ્રેવિટી અટ્રેક્સ એવરીથિંગ્સ ટુવર્ડ્સ ઇટસેલ્ફ ઓર ટુવર્ડ્સ અર્થ, તો અહીંયા શું થશે, એક ઓબ્જેક્ટ છે મેક્સિમમ હાઇટ રીચ કરે અને પછી શું થાય અગેઇન રિટર્ન્સ ટુ સરફેસ ઓફ અર્થ। તો અહીંયા આપણે ટુ એક્સિસ કન્સિડર કરવી પડશે, હોરિઝોન્ટલ એક્સિસ એઝ વેલ એઝ વર્ટિકલ એક્સિસ, સો ધીસ કાઇન્ડ ઓફ મોશન ઇઝ નોન એઝ ટુ ડાયમેન્શનલ મોશન બરાબર। તો આ જ રીતે શું હોય, સર્ક્યુલર મોશન હોય બરાબર, તો બેઝિક આઈડિયા તમને આવી ગયો પ્રોજેક્ટાઇલ મોશન કોને કહેવાય, સો વી કેન સે દેટ સર્ક્યુલર મોશન ઓર પ્રોજેક્ટાઇલ મોશન ઇઝ એક્ઝામ્પલ ઓફ ટુ ડાયમેન્શનલ મોશન। થ્રી ડાયમેન્શનલ મોશન જનરલી ફિઝિક્સમાં બહુ ઓછું હોય છે, કેમેસ્ટ્રીમાં તમે સાંભળેલું હશે બરાબર, મોશન ઓફ ગેસ, મોશન ઓફ ગેસ, ફોર એક્ઝામ્પલ કોઈ એક કન્ટેનર હોય બરાબર, એ કન્ટેનરની અંદર તમે ગેસ ફિલ કરી દો અને જો એનું ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરીએ તો એ ગેસ શું કરે, રેન્ડમલી મૂવ કરે, તો જો એ રેન્ડમલી મૂવમેન્ટ કરતો હોય તો હોરિઝોન્ટલ બી મૂવમેન્ટ કરશે, વર્ટિકલ બી મૂવમેન્ટ કરશે એન્ડ ઝેડ એક્સિસમાં બી શું કરશે, મૂવમેન્ટ કરશે, મતલબ કે થ્રી કોર્ડિનેટ યુઝ થશે બરાબર મૂવમેન્ટની અંદર। સો વી કેન સે દેટ મોશન ઓફ ગેસ ઇન પર્ટિક્યુલર કન્ટેનર ઇઝ એક્ઝામ્પલ ઓફ મોશન ઇન થ્રી ડાયમેન્શન। તો ચલો બેઝિક વોટ ઇઝ મોશન એન્ડ વોટ ઇઝ ટાઈપ ઓફ મોશન એ તમને ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે એના વેરિયેબલ્સ જોઈએ બરાબર, કે વેરિયેબલ્સ તમને સ્ટાર્ટિંગમાં જ ઓવરવ્યુની અંદર કહી દીધું બરાબર, ક્યાં ક્યાં વેરિયેબલ્સ આવે, તો બસ હવે એ જ વેરિયેબલ્સ બધા આપણે બ્રીફલી સ્ટડી કરવાના છે। તો ચલો હવે તમે જે વેરિયેબલ્સ આપણે સ્ટાર્ટિંગમાં જોયા હતા બરાબર એ જ અહીંયા સમજવાની ટ્રાય કરીએ। તો ફર્સ્ટ વેરિયેબલ કંઈક એવો આપણે જોયો હતો, પાથ લેન્થ બરાબર, ફર્સ્ટ વેરિયેબલ કંઈક આવો લખેલો હતો પાથ લેન્થ, એન્ડ એના કમ્પેરિઝનમાં આપણે જોઈશું ડિસ્પ્લેસમેન્ટ બરાબર, એના કમ્પેરિઝનમાં આપણે શું જોઈશું, ડિસ્પ્લેસમેન્ટ। So very first question is what is path length and what is displacement. According to definition path length means total distance covered by object in specific time interval. Okay, according to definition, path length means total distance covered by particular object in some specific time interval. એ હમણાં એક્ઝામ્પલ જોઈશું બરાબર, એટલે તમને ઇઝીલી ડેફિનેશન ખ્યાલ આવી જશે બરાબર। એના સાથે આપણે ડેફિનેશન જોવી હોય ડિસ્પ્લેસમેન્ટની બરાબર, તો ડિસ્પ્લેસમેન્ટની ડેફિનેશન કંઈક એવી થાય, દેટ change in position, change in position of object, change in position of object in some specific time interval. Okay, change in a position of object in some time interval.
और सेकेंड डेफिनेशन कदाच आपणे જોવી હોય તો સેકન્ડ ડેફિનેશન આપણે આવી ભી કહી શકીએ ઓર સેકન્ડ ડેફિનેશન આપણે આવી ભી કહી શકીએ ધેટ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. Okay, so we can say that displacement means change in a position of object in some specific time interval. Otherwise, displacement means shortest distance between initial and final position. Okay, तो हवे आपणे ए जोवानुं छे बराबर के path length अने displacement नो difference. तो चलो आपणे definition ना according जोई लीधो. हवे आपणे example ना एक्जाम्पल थ्रू आपणे ए समझवानी ट्राय करीए बराबर. तो चलो आपणे एक्जाम्पल लईए अने एक्जाम्पल भी केवुं लईए बेसिक बराबर जे तमने बधाने ख्याल होय. तो चलो नंबर लाइन तो बधाने ख्याल हशे. तो चलो धीस इज सपोज वन नंबर लाइन. ओके हवे चलो अहींया आपणे कंसिडर शुं कर्युं छे एक्स एक्सिस. सो धीस इज एक्स एंड धीस इज एक्स डेश. हवे जो सेंटरमां तो शुं होय ओरिजिन होय. ओके तो अहीं सपोज शू अज्यूम करिए आपणे जीरो. सपोज आपणे स्केल टेन नी लईए तो प्लस टेन प्लस ट्वेंटी प्लस थर्टी प्लस फोर्टी बराबर. सिमिलरली धीस इज नेगेटिव साइड सो माइनस टेन माइनस ट्वेंटी माइनस थर्टी माइनस फोर्टी अप टू इन्फाइनाइट. हवे आपणे एवुं कंसिडर करिए that our object starts its motion from origin and suppose this is point A. અહીંયા થી ઓબ્જેક્ટે શું કર્યું? મોશન સ્ટાર્ટ કર્યું બરાબર. એને મોશન કર્યું ક્યાં સુધી? તો કે A to suppose B and then returns to point and then returns to point C. ચલો આવું એક એક્ઝામ્પલ આપણે લઈએ બરાબર કે વન ઓબ્જેક્ટ મૂવ્સ ફ્રોમ પોઈન્ટ A to B and then returns to point C. Then find path length and displacement. Chalo, we know that path length means total distance covered by object. Ahiya word ek che total distance. So initially distance is AB and then BC. So total distance covered by object is AB plus BC. AB means A to B, that is 0 to 40. So 40 plus BC. BC means 40 to 20. So distance between 40 and 20 is 20. બરાબર. એ તો નાના હતા ત્યારે કરેલું છે તો હવે કરાવવાની કઈ રિક્વાયરમેન્ટ નથી જ હને. તો 40 to 20 means that is 20. 40 plus 20 that is 60. અહીંયા તમને જુઓ ડિસ્ટન્સનો કાંઈ સ્પેસિફિક યુનિટ આપેલો નથી. મતલબ કે સેન્ટીમીટર મીટર કિલોમીટર એવું સ્પેસિફિક કાંઈ આપેલું નથી. તો યુનિટ તો લખવાનો જ. યુનિટ નથી ખબર તો સિમ્પલ યુનિટ લખી નાખો બરાબર. સેકન્ડ તમે શું ફાઇન્ડ કરશો? ડિસ્પ્લેસમેન્ટ. તો ચલો ડિસ્પ્લેસમેન્ટ અકોર્ડિંગ ટુ ડેફિનેશન ડિસ્પ્લેસમેન્ટ મીન્સ change in a position of object in some time interval. Or second definition is shortest distance between initial and final position. Chalo initial position shu thase? A. Final position shu thase? C. So distance between A and C. So distance between A and C is our displacement. Okay, so distance between this AC is our displacement. So we can say that displacement means AC. Now length of AC or distance between A to C, that is 0 to 20, means 20. Specific unit આપણને આપેલો નથી. So unit only. જો physics ની અંદર એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર કે તમને યુનિટ આપેલો હોય મતલબ ક્વેશ્ચન ની અંદર તમને અહીંયા મેન્શન કરેલું હોય ક્લિયરલી કે અહીંયા ડિસ્ટન્સ સપોઝ મીટરની અંદર છે સેન્ટીમીટરમાં છે કિલોમીટરમાં છે બરાબર. તો એઝ ઇટ ઇઝ અહીંયા રાખવાનું. બટ કાંઈ નથી આપેલું તો ઓનલી યુનિટ આ રીતે લખી દો ચાલે.
કેમ કે ફિઝિક્સ ની અંદર એક વાત તો યાદ રાખવાની જ બરાબર કે ભૂલો ભલે બીજું બધું યુનિટ લખવાનું ભૂલશો નહીં બરાબર કેમ કે જો યુનિટ લખવાનું તમે ભૂલી ગયા બરાબર એટલે સીધા તમારા માર્ક્સ અહીંયાથી કટ થાય ચલો એમસીક્યુ ના પર્પઝ થી તમે જોવો તો શું થાય કે ભાઈ તમને ક્વેશ્ચન ની અંદર યુનિટ આપેલો હોય મીટરમાં અને આન્સરમાં બે આન્સર સેમ હોય બરાબર પણ એકમાં હોય મીટર ને બીજામાં હોય સેન્ટીમીટર તો ત્યાં શું થાય તમારી મિસ્ટેક થાય બરાબર એટલે પહેલાથી પ્રેક્ટિસ રાખવાની બરાબર કે યુનિટ ચેક કરવાનો ચલો આ એક્ઝામ્પલ તમને સમજાઈ ગયું નંબર વન લાઈન વાળું બેઝિક એક્ઝામ્પલ તમને સાવ આપ્યું છે બરાબર તમને ઇઝીલી ખ્યાલ આવી જાય એની બદલે કદાચ માનો કે હવે આપણે એવું જ એક્ઝામ્પલ જોઈએ પણ થોડાક અલગ વેમાં જોઈએ બરાબર તો હવે પાછી માનો કે નંબર લાઈન જ આપેલી હોય સપોઝ ધીસ ઇઝ અગેઇન નંબર લાઈન બરાબર નંબર લાઈનમાં આપણે શું અઝ્યુમ કરીએ છીએ સપોઝ ધીસ ઇઝ ઓરિજિન ઓ ઓર સેન્ટર ઓ 10 ની સ્કેલ લઈ બરાબર સો પ્લસ 10 પ્લસ 20 પ્લસ 30 પ્લસ 40 અપ ટુ ઇન્ફાઇનાઇટ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નેગેટિવ ધેટ્સ વાય માઇનસ 10 માઇનસ 20 માઇનસ 30 અપ ટુ ઇન્ફાઇનાઇટ ચલો ક્લિયર એટલું તો હવે જોજો લાસ્ટ આપણે જે અઝ્યુમ કર્યું તેના કરતાં થોડું આપણે અલગ અઝ્યુમ કરીએ બરાબર કેમ કે મારે તમને એક પોઈન્ટ સમજાવવો છે બરાબર એ પોઈન્ટ તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવું તો વધારે સારું રહે બરાબર કેમ કે તમને ઇઝીલી સમજાઈ જાય તો ચલો અહીંયા આપણે એવી રીતે અઝ્યુમ કરીએ ધેટ અવર ઓબ્જેક્ટ સ્ટાર્ટ ઇટ્સ મોશન ફ્રોમ પોઈન્ટ એ બરાબર એન્ડ એ શું કર્યું હતું કે એ ટુ મોશન કર્યું સપોઝ બી બરાબર એ પોઈન્ટથી મોશન સ્ટાર્ટ કર્યું એન્ડ મોશન કર્યું ક્યાં સુધી બી પોઈન્ટ સુધી હવે તમને એવું કે ફાઇન્ડ પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ તો શું થાય તો અહીંયા તમે જુઓ ફર્સ્ટ પોઈન્ટ આપણે શું ફાઇન્ડ કરીએ પાથ લેન્થ વી નો દેટ પાથ લેન્થ મીન્સ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર કર્યું એ ટુ બી દેટ ઇઝ 0 ટુ 40 દેટ્સ વાય આન્સર ઇઝ 40 સ્પેસિફિક યુનિટ નથી સો યુનિટ ઓનલી એની બદલે માનો કે તમે ડિસ્પ્લેસમેન્ટ જોશો તો ડિસ્પ્લેસમેન્ટ શું થશે ડિસ્પ્લેસમેન્ટ મીન્સ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઈન્ટ હિયર ઇનિશિયલ પોઈન્ટ ઇઝ એ એન્ડ ફાઇનલ પોઈન્ટ ઇઝ બી સો ડિસ્ટન્સ બિટવીન એ બી ઇઝ ઓલ્સો 40 સો આન્સર ઓફ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઓલ્સો 40 યુનિટ ચલો એની બદલે હવે એવું એક્ઝામ્પલ લઈએ આ ચલો ક્વેશ્ચન નંબર આપણે આને શું કહી દઈએ 2 બરાબર હવે હજુ એક ક્વેશ્ચન લઈએ જોજો ધ્યાનથી હવે સમજવાનું છે મેઇન કે ચલો આગળ એક નંબર લાઈન હોય બરાબર ધીસ ઇઝ ઓરિજિન ઓ 10 ની સ્કેલ જ લઈએ 10 20 30 40 અપ ટુ ઇન્ફાઇનાઇટ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નેગેટિવ સો માઇનસ 10 માઇનસ 20 માઇનસ 30 અપ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ હવે આપણે એવું કન્સિડર કરીએ દેટ અવર ઓબ્જેક્ટ સ્ટાર્ટ્સ ઇટ્સ મોશન ફ્રોમ પોઈન્ટ એ ઓકે દેન રીચિસ એટ પોઈન્ટ બી દેન અગેઇન રિટર્ન્સ ટુ પોઈન્ટ એ દેન અગેઇન રિટર્ન્સ ટુ પોઈન્ટ એ બરાબર અહીંયા આપણે એવું કન્સિડર કર્યું છે કે ઓબ્જેક્ટ શું કર્યું બી પોઈન્ટથી રિટર્ન થઈ જાય અને અગેઇન રીચિસ એટ પોઈન્ટ એ દેન વી નો દેટ પાથ લેન્થ મીન્સ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ તો ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર કર્યું પહેલાં એ ટુ બી દેટ ઇઝ 0 ટુ 40 સો ફર્સ્ટ ડિસ્ટન્સ ઇઝ એ બી દેન બી ટુ અગેઇન એ then b2 again a ab is 40 and ba is also 40 so answer is 80 so answer is 80 unit okay and displacement means shortest distance between initial and final position so initial point is a એન્ડ ફાઇનલ પોઈન્ટ ઇઝ ઓલ્સો એ સો એની વચ્ચે ડિસ્ટન્સ તો કેટલું હશે 0 બરાબર સો ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઈન્ટ ઇઝ 0
तो અહીંયા શું થાય, કદાચ માનો કે અહીંયા a to b અને b to a પોઈન્ટ અહીંયા ક્યાંક હોત તો આન્સર શું આવત, માઈનસ તેના આવત ને, કેમ કે +40 -40 એ તો કેન્સલ, લાસ્ટ માં બચશે શું -10, સમજાણું. સેકન્ડ પોઈન્ટ આપણને શું ખબર પડી, ડિસ્પ્લેસમેન્ટ નો આન્સર 0 પોસિબલ છે. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ 0 પોસિબલ છે, બટ પાથ લેન્થ 0 પોસિબલ નથી. અહીંયા જોશો તો પાથ લેન્થ નો આન્સર શું છે, 80, ડિસ્પ્લેસમેન્ટ નો આન્સર શું છે, મિન્ડી. સો 80 ઇઝ ગ્રેટર ધેન 0. એની પહેલાના ક્વેશ્ચનમાં શું હતું, પાથ લેન્થ ઇઝ 60 યુનિટ, ઓકે, એન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 20 યુનિટ. સો ઇન ધીસ કેસ ઓલ્સો પાથ લેન્થ ઇઝ ગ્રેટર ધેન ડિસ્પ્લેસમેન્ટ. તો ચલો હવે હું આવો પોઈન્ટ એક લખું તો ચાલે, દેટ રિલેશન બિટવીન પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, રિલેશન બિટવીન પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. ચલો શું થાય રિલેશન બે વચ્ચે, આ રીતે કહું તો ચાલે, દેટ પાથ લેન્થ ઇઝ ઓલવેઝ, પાથ લેન્થ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, કેમ કે એક કેસની અંદર વેલ્યુ ગ્રેટર ધેન હતી, બીજા કેસમાં વેલ્યુ કેવી હતી, ઇક્વલ. સો પાથ લેન્થ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ, પાથ લેન્થ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો ચલો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થાય આપણા માટે. એ સિવાય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે સેકન્ડ શું લખી શકીએ, દેટ પાથ લેન્થ ઇઝ ઓલવેઝ, હવે જોજો, પાથ લેન્થ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, પાથ લેન્થ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, એ તો આપણને ખ્યાલ જ છે. બટ ડિસ્પ્લેસમેન્ટ but displacement can be 0, positive or negative. મતલબ કે ડિસ્પ્લેસમેન્ટની વેલ્યુ 0 ભી મળે, પોઝિટિવ ભી મળે અને નેગેટિવ ભી મળે, બરાબર. સો વી કેન સે દેટ પાથ લેન્થ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, ઓકે, એન્ડ ડિસ્પ્લેસમેન્ટ કેન બી 0, નેગેટિવ ઓર પોઝિટિવ, ઠીક છે. સો આ તો તમને રિલેશન તો ખ્યાલ આવી ગયો છે, દેટ વોટ ઇઝ રિલેશન બિટવીન પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. ચલો ક્લિયર, હવે શું થાય એ સમજવાનું છે. તો કે હજુ આપણે એક વસ્તુ અહીંયા જોઈએ, બરાબર, આ કેસમાં જોઈએ. ચલો અહીંયા શું થયું, પાથ લેન્થની ડાયરેક્શન કઈ છે, ડાયરેક્શન ઓફ પાથ લેન્થ ઇઝ ફ્રોમ એ ટુ બી, મીન્સ ઇન રાઇટ હેન્ડ સાઇડ ડાયરેક્શન, ઓકે, એન્ડ ડાયરેક્શન ઓફ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ફ્રોમ પોઈન્ટ એ ટુ બી, દેટ ઇઝ ઓલ્સો ઇન રાઇટ હેન્ડ સાઇડ ડાયરેક્શન. બટ ઇન અવર ફર્સ્ટ ક્વેશ્ચન, ડાયરેક્શન ઓફ પાથ લેન્થ ઇઝ વેરીઝ વિથ ધ ટાઈમ, મતલબ કે પહેલા ડાયરેક્શન હતી રાઇટ હેન્ડ સાઇડ, ધેન ડાયરેક્શન હતી લેફ્ટ હેન્ડ સાઇડ. સો વી કેન સે દેટ ડાયરેક્શન ઓફ પાથ લેન્થ કેન બી વેરીઝ વિથ ધ ટાઈમ, બટ ડિસ્પ્લેસમેન્ટની અંદર જો આન્સર શું હતો, એસી, એસી મતલબ કે ફ્રોમ પોઈન્ટ એ ટુ સી, રાઇટ હેન્ડ સાઇડ ડાયરેક્શન. સો વી કેન સે દેટ ડિસ્પ્લેસમેન્ટ હેઝ સ્પેસિફિક ડાયરેક્શન, એન્ડ પાથ લેન્થ, એન્ડ ડાયરેક્શન ઓફ પાથ લેન્થ ઇઝ વેરીઝ ઓર કેન બી વેરીઝ વિથ ધ ટાઈમ. હવે ડાયરેક્શન સ્પેસિફિક હોય, બરાબર, તો ક્વોન્ટિટીઝ કઈ કહેવાય, યસ, વેક્ટર. એન્ડ ડાયરેક્શન વેરીઝ થતી હોય તો ક્વોન્ટિટી કઈ કહેવાય, સ્કેલર. ચલો એ તો બધાને ખ્યાલ જ હશે, બરાબર, તમે નાના હતા, મતલબ કે લોઅર સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે સ્ટડી કરેલું જોઈ. તો ચલો હવે આવો પોઈન્ટ હું લખું આમાં, મતલબ કે એક પોઈન્ટ મારે હજુ એડ કરવો છે, બરાબર, તો એ પોઈન્ટ હું આવો એડ કરું તો ચાલે, શું, દેટ પાથ લેન્થ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી, ઓકે, પાથ લેન્થ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી, વેલ ડિસ્પ્લેસમેન્ટ
is vector quantity. आ डेफिनेशन तमने याद हशे बराबर, वोट इज स्केलर क्वांटिटी एंड वोट इज वेक्टर क्वांटिटी. स्केलर क्वांटिटी मतलब अ क्वांटिटी इन विच ओनली मैग्नीट्यूड इज इम्पोर्टेंट. ओके, अ क्वांटिटी इन विच ओनली मैग्नीट्यूड इज इम्पोर्टेंट, दैट काइंड ऑफ क्वांटिटी इज नोन एज स्केलर क्वांटिटी. इन अदर हैंड वेक्टर क्वांटिटी, वेक्टर क्वांटिटी मीन्स अ क्वांटिटी इन विच डायरेक्शन इज ऑल्सो इम्पोर्टंट एज वेल एज इट्स मेग्निट्यूड. मतलब कि जेम वेल्यू इम्पोर्टंट है बराबर, ए रीते डायरेक्शन भी शू है इम्पोर्टंट है बराबर. दैट काइंड ऑफ क्वॉंटिटी इज नोन एज वेक्टर क्वॉंटिटी. ए तमने बेजिक मेथमेटिक्स लेक्चर था बराबर, एनी अंदर तमने स्टडी करेलूज है. जो एटेंड न करेला हो बराबर लेक्चर, तो एना भी वीडियोज आप शोर्ट टाइम में अपलोड करशू बराबर, तो त्यारे ए तमे स्टडी कर लेजो. तो चलो अहीं आपणे पाथ लेंथ अने डिस्प्लेसमेंट नी बेसिक इन्फॉर्मेशन तो बधी लई लीधी बराबर. तो हवे आपणे शुं स्टडी करवानुं छे, हवे आपणे स्टडी करवानुं छे आना अलग अलग एक्जाम्पल बराबर. मतलब के साव सीम्पल एक्जाम्पल हता नंबर लाइन वाला, ए तो तमने जो अहीं मैं करावी दीधा बराबर. तो हवे चलो बेसिक नहीं, थोड़ा थोड़ा आपणे शुं करीए एडवांस जईए. तो सर्कल वाला एक्जाम्पल लईए बराबर. आपणे सर्कल वाला मीन्स तमने जो आ टाइप नो सपोज एक क्वेश्चन पूछेलो है बराबर, आ टाइप नो क्वेश्चन पूछेलो है कि फॉर एग्जांपल एक सर्कल होई बराबर. हो जो जो सिंपल क्वेश्चन छे, सपोज एक सर्कल होई बराबर, एमा आपणे पॉइंट अज्यूम करिए आ रीते. ओके, सपोज दिस इज पॉइंट ए, दिस इज पॉइंट बी, दिस इज पॉइंट सी एंड दिस इज पॉइंट डी. क्वेश्चन तमने पूछेलो छे, आवो क्वेश्चन तमने आवो पूछेलो छे, फाइंड पाथ लेंथ एंड डिस्प्लेसमेंट फाइंड पाथ लेंथ एंड डिस्प्लेसमेंट फॉर फर्स्ट केस ए टू बी, देन ए टू सी, थर्ड क्वेश्चन इज फोर ए टू डी एंड फोर्थ क्वेश्चन फोर ए टू अगेन ए. मतलब के वन ऑब्जेक्ट इज मूविंग इन अ सर्क्युलर पाथ, देन फाइंड डिस्टेंस एंड डिस्प्लेसमेंट मीन्स पाथ लेंथ एंड डिस्प्लेसमेंट फोर A position to B position, A position to C position, A position to D position and A position to again A position. तो चलो काई नथी बराबर, जोई ने तमने उलाग से क्या के अलग आवी गयू पण छे साव सिंपल बराबर. चलो तो बेटा स्टार्ट करिए आपणे फर्स्ट केस. फर्स्ट केस आपणे सेना माटे स्टडी करवानो छे, फॉर A to B. चलो A position to B position, ठीक छे. હવે એ પોઝિશન ટુ બી પોઝિશન મતલબ કે સર્કલ નો કેટલામો પાર્ટ થાય, ફોર્થ પાર્ટ. હવે આપણે ફર્સ્ટ શું ફાઇન્ડ કરવાનું છે, પાથ લેન્થ. ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે, પાથ લેન્થ. તો ચલો પાથ લેન્થ મતલબ શું થાય, ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ. તો અહીંયા શું થશે, આ ઓબ્જેક્ટ છે બરાબર, એ એ ટુ બી મોશન કરે છે બરાબર. મતલબ કે સર્કલ નું ટોટલ ડિસ્ટન્સ હોય એને તો શું કહેવાય, સર્કમફરન્સ. તો સર્કમફરન્સ નો આ કેટલામો પાર્ટ થશે, યસ ફોર્થ પાર્ટ. તો પાથ લેન્થ કેટલી થશે, સર્કમફરન્સ નો ફોર્થ પાર્ટ. સર્કમફરન્સ ની વેલ્યુ કેટલી હોય, 2 પાઈ r. અહીંયા આપણે રેડિયસ કેટલી કન્સિડર કરીએ છીએ, કેપિટલ r. સો 2 પાઈ r ડિવાઈડ બાય 4. સો 2 2 = 4, તો આન્સર શું આવશે, પાઈ r બાય 2. ચલો ક્લિયર છે, આ આપણે ફર્સ્ટ શું કહેવાય આપણે કેલ્ક્યુલેટ કર્યું. હવે સેકન્ડ આપણે ફાઇન્ડ શું કરવું છે, ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ મીન્સ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. તો ચલો એ શું થશે, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ તો આ થઈ ને, ડાયરેક્ટ પહોંચી જાય બરાબર, ક્યાંય આડાવડું જવાનું નથી. જ્યાંથી નીકળ્યા છીએ બરાબર, ત્યાં જ આપણે જ્યાં નીકળ્યા છીએ ત્યાંથી જ્યાં પહોંચવાનું છે ત્યાં ડાયરેક્ટ પહોંચી જવાનું. તો ચલો આપણે ફાઇન્ડ શું કરવું પડશે, એ બી. તો ચલો હવે એ બી ફાઇન્ડ કરીએ. તો એ બી શું થશે, displacement. So we can say that here displacement
is AB. Here displacement is AB. હવે અહીંયા તમે જોશો તો એંગલ કયો બને છે, રાઈટ એંગલ ટ્રાયંગલ, તો પાયથાગોરસ રૂલ અપ્લાય થાય જ ને. તો બેટા પાયથાગોરસ રૂલ અપ્લાય કરો, તમારે ફાઇન્ડ કરવું છે AB. AB મતલબ કે હાઈપો. હાઈપો કઈ રીતે મળે, બે સાઈડનો શું કરવાનો, સ્ક્વેર. સો AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, દેટ ઇઝ ટુ આર સ્ક્વેર, અને ટુ આર સ્ક્વેરનું રૂટ શું થાય, રૂટ ટુ આર. ચલો ક્લિયર. તો આ ન્યુમેરિકલ બી તમારાથી સોલ્વ થઈ ગયો. હવે આપણે એમાં થોડાક આગળ જઈએ, બરાબર. હવે સેકન્ડ કેસ સોલ્વ કરીએ. તો સેકન્ડ કેસમાં તમને શું આપેલું છે, 4.A2C. ચલો હવે સેકન્ડ કેસ સોલ્વ કરીએ. સેકન્ડ કેસ છે 4A2C. તો ચલો A2C માટે ફર્સ્ટ તો શું ફાઇન્ડ કરવું પડશે, પાથ લેન્થ. ડેફિનેશન શું થાય, પાથ લેન્થ મીન્સ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ ડ્યુરિંગ જર્ની. તો A ટુ C મતલબ કે હાફ સર્કલ કવર કર્યું, તો ડિસ્ટન્સ કેટલું થશે, હાફ ઓફ સર્કમફરન્સ. સર્કમફરન્સ મીન્સ 2πr ડિવાઈડ બાય 2. 2 તો કેન્સલ થઈ જાય, તો બચશે શું, પાઈ આર. ચલો આ તો તમારા માટે સિમ્પલ હતું બહુ જ. તો હાર્ડ શું છે, હાર્ડ છે કાંઈ, હાર્ડ છે જ નહીં દુનિયામાં, ડિસ્પ્લેસમેન્ટ. બરાબર. તો ડિસ્પ્લેસમેન્ટ એટલે શું થાય, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન A એન્ડ C, દેટ ઇઝ સ્ટ્રેટ લાઇન બિટવીન AC. આ રેડિયસ કેટલી છે, R. અહીંયા બી રેડિયસ કેટલી છે, R. તો ટોટલ ડિસ્ટન્સ શું થશે, R પ્લસ R, દેટ ઇઝ 2R. ચલો થર્ડ કેસ, બીવાનું જ નહીં, બરાબર. સોલ્યુશન ધીરે ધીરે, કન્સેપ્ટ ખાલી તમને ક્લિયર હોવો જોઈએ, એટલે ઇઝીલી કોઈ બી સમ આવડી જાય, બરાબર. A ટુ D માં શું થશે, A ટુ D. તો થર્ડ કહેવાય, થ્રી પાર્ટ કવર કર્યા સર્કલના, બરાબર, 3/4 પાર્ટ સર્કલના કવર કર્યા. તો એ તમને ઇઝીલી હવે આવડશે, 3/4 શું કરી દેવાનું, 2πr માં મલ્ટીપ્લાય કરી દેવાનું. હવે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું થાય, તો ડિસ્ટન્સ બિટવીન AD, દેટ ઇઝ ઓલસો રાઇટ એંગલ ટ્રાયંગલ, પાયથાગોરસ રૂલ અપ્લાય કરો તો આવડી જશે. તો અહીંયા હું એક આવી વસ્તુ લખું તો તમે કાંઈ વાંધો, DIY, મતલબ ડુ ઇટ યોર સેલ્ફ, બરાબર. ઇઝીલી તમને આવું તો આવડી જ જશે. ચલો હવે એના પછીનો જે કેસ છે એ હું તમને કરાવું. ચલો એના પછીનો કેસ ફોર્થ શું થાય, ફોર્થ કેસ તમને આપેલો છે 4A2A, મતલબ A થી સ્ટાર્ટ કરે છે ને, રિટર્ન બી ક્યાં થાય છે, A ઉપર. તો શું થાય, તો કે A ટુ A હોય તો પાથ લેન્થ શું થશે, ટોટલ ડિસ્ટન્સ ઓફ સર્કલ, દેટ ઇઝ સર્કમફરન્સ, દેટ ઇઝ ઇક્વલ ટુ 2πr. ક્લિયર. હવે ડિસ્પ્લેસમેન્ટ તમારે ફાઇન્ડ કરવું છે, તો ડિસ્પ્લેસમેન્ટ શું થશે, જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં જ પાછું કમ્પ્લીટ કર્યું, તો ઇનિશિયલ ને ફાઇનલ પોઈન્ટમાં ડિફરન્સ છે જ નહીં. હવે ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશનમાં ડિફરન્સ હોય જ નહીં, તો આન્સર શું આવે, મિંડી. એ તો આપણને બધાને ખ્યાલ જ છે. સો ઇન ફોર્થ કેસ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 0. ચલો આ બધાને ક્લિયર હશે એટલું. તો હવે ડિસ્પ્લેસમેન્ટની આપણે જો ડેફિનેશન લખાવેલી હતી ને અહીંયા, બરાબર, ડિસ્પ્લેસમેન્ટની જો ડેફિનેશન લખાવેલી છે, બરાબર. તો ડિસ્પ્લેસમેન્ટમાં તમને એવું કીધું છે, ચેન્જ ઇન પોઝિશન, બરાબર. ડિસ્પ્લેસમેન્ટમાં તમે જો એક વર્ડ લખાવેલો છે, ચેન્જ ઇન પોઝિશન. તો ચલો આપણે એવું અહીંયા કન્સિડર કરીએ, દેટ અવર ઇનિશિયલ પોઝિશન ઇઝ સપોઝ X1 એન્ડ ફાઇનલ પોઝિશન is suppose x2, then change means delta, so delta x means x2 minus x1, or x final minus x initial, બરાબર. આવું તમે લ્યો તો કાંઈ એમાં ખોટું નથી, એ તો બધાને ખ્યાલ જ હોય. હવે તો કહેવાનો મતલબ એટલો હતો કે ડિસ્પ્લેસમેન્ટમાં અમુક ન્યુમેરિકલમાં તમારે ડેલ્ટા x દેટ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 લ્યો તો બી ચાલે, બરાબર. ડિપેન્ડ કરે તમે કયો ન્યુમેરિકલ સોલ્વ કરો છો. તો ચલો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ અને પાથ લેન્થ માટે. હજુ અહીંયા પૂરું નથી થતું, બરાબર. અહીંયા તો આપણે હજુ આ થોડા ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરાબર. મેઇન તો હતો આ સર્કલવાળો ન્યુમેરિકલ, બરાબર. હવે એવું નથી, સર્કલની અંદર બી તમને વેરાયટી આપી શકે, બરાબર. સર્કલની અંદર બી આવા સિમ્પલ ન્યુમેરિકલ આવે એ કમ્પલસરી નથી. સર્કલની અંદર બી તમને ડિફરન્ટ ન્યુમેરિકલ પૂછી શકે, બરાબર. ચલો આપણે
तमने एक एक्जाम्पल आपूँ बराबर अँ चलो हवे तमने सपोज आउ एक सर्कल आपेलू हो बराबर तमने आउ सपोज सर्कल आपेलो छे बराबर आ नेक्स्ट क्वेश्चन छे आपणो हवे ए सर्कल नी अंदर ट्विस्ट शू करेलो छे ने समझजो ए सर्कल नी अंदर ट्विस्ट कंईक आवो कर्यो छे तमने एंगल कंईक आ रीते आपेलो छे चलो आ रीते एंगल आपेलो तमने हवे शू करशो सपोज हियर एंगल इज 60 डिग्री आ रेडियस आर होय आ बी रेडियस शू होय आर चलो एंगल तमने 60 डिग्री आपेलो होय तो पाइथागोरस रूल अप्लाई थशे नहीं एटले के तमने डिस्प्लेसमेंट मळशे नहीं अने साथे साथे तमारे पाथ लेंथ भी फाइंड करवानी होय ने तो क्वाड्रंट मळता था त्यारे आपणने खबर हती के वन क्वाड्रंट इज फोर्थ पार्ट ऑफ सर्कल तो ए तमने इजीली सर्कमफरन्स ना फॉर्म्युला थी मळी जातुं हतुं बट अहींया ए पॉसिबल नथी तो शुं करशो तो ए तमारे हवे जोवानुं छे बराबर तो चलो આપણે જોઈએ કે કઈ રીતે સોલ્વ કરવું તો પહેલા તો આપણે બેઝિક જે આપણે છે પાથ લેન્થ આપણી એ ફાઇન્ડ કરીએ તો ચલો પાથ લેન્થ મીન્સ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ ઓકે સો પાથ લેન્થ મીન્સ ધીસ ડિસ્ટન્સ સપોઝ ધીસ ઇઝ અવર ઇનિશિયલ પોઈન્ટ એ એન્ડ ધીસ ઇઝ અવર ફાઇનલ પોઈન્ટ બી ચલો ક્લિયર આપણે આવું આપણે કન્સિડર કરીએ ધીસ ઇઝ પોઈન્ટ એ એન્ડ ધીસ ઇઝ પોઈન્ટ બી સો પાથ લેન્થ મીન્સ ડિસ્ટન્સ બિટવીન એ બી ઇન અ સર્ક્યુલર પાથ તો સર્કલનું ટોટલ ડિસ્ટન્સ કેટલું હોય 360 બરાબર તો એ 360માંથી 60 કેટલામો પાર્ટ થાય બરાબર એ તમને જો ખ્યાલ હોય તો બી તમને આન્સર મળી જાય એવું સપોઝ તમને નથી ખબર તો બી આન્સર આપણી પાસે મેથડ તો બીજી છે જ કેમ વી નો ધેટ થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ તો આ તમારી આર્ક જ થઈ ને તો આર્કને સબ્જેક્ટ કરો તો શું થાય આર્ક ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ રેડિયસ ચલો આ ફોર્મ્યુલા ખ્યાલ હોય તો બી તમને સોલ્યુશન મળી જાય કરો સોલ્યુશન હવે તમારી પાથ લેન્થ શું થશે આર્ક એ બી તો આર્ક એ બીની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરશો આર્ક એ બી ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ ફોર્મ્યુલા થીટા ઇન્ટુ આર હિયર થીટા ઇઝ 60 ડિગ્રી મેથ્સના સર તમને શીખડાવશે બરાબર 60 ડિગ્રીને કન્વર્ટ કરવું છે રેડિયનમાં કઈ રીતે થઈ જાય રેડિયન થાય પાઈ બાય 3 બરાબર તો હિયર એંગલ ઇઝ પાઈ બાય 3 ઇન રેડિયન સો થીટા ઇન્ટુ રેડિયસ એ બી ઇઝ થીટા ઇન્ટુ રેડિયસ હિયર થીટા ઇઝ પાઈ બાય 3 ઇન્ટુ રેડિયસ ઇઝ સપોઝ આર સો અવર પાથ લેન્થ ઇઝ પાઈ બાય 3 ઇન્ટુ આર ઓર પાઈ આર બાય 3 ચલો એ તો તમને હવે આવડી ગયો છે બરાબર હવે મેઇન ક્વેશ્ચન આવે છે ડિસ્પ્લેસમેન્ટનો બરાબર હવે ડિસ્પ્લેસમેન્ટ કેમ ફાઇન્ડ કરશું ચલો એ ફાઇન્ડ કરીએ ડિસ્પ્લેસમેન્ટ મતલબ શું થાય શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન એ બી તો ચલો એ બી ફાઇન્ડ કરવું છે ને કાંઈ વાંધો નહીં તમને સમજાવું હમણાં સમજી જશે બરાબર એક ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ આપણે એ તમે જોજો પહેલા કઈ રીતે મેં કર્યું છે ડિરાઈવ અહીંયા જોજો આ ઓરિજિન હોય બરાબર અહીંયા શું છે ઓરિજિન ઓ તો ઓરિજિન થી એક વેક્ટર આપણે એ કન્સિડર કરીએ ઓ ટુ એ એન્ડ ધેન સેકન્ડ વેક્ટર ઇઝ સપોઝ ઓ બી એન્ડ રિઝલ્ટન્ટ વેક્ટર ઇઝ સપોઝ એ બી એવું આપણે કન્સિડર કરીએ તો સપોઝ ધીસ ઇઝ અવર ફર્સ્ટ વેક્ટર સપોઝ આર વન ધીસ ઇઝ અવર સેકન્ડ વેક્ટર દેટ ઇઝ આર ટુ એન્ડ રિઝલ્ટન્ટ વેક્ટર બિટવીન ધેમ ઇઝ સપોઝ વેક્ટર ડી આ ડી છે એ આપણે ફાઇન્ડ કરવું છે બરાબર આ ડિસ્ટન્સને આપણે શું કન્સિડર કરીએ ફોર એક્ઝામ્પલ ડી તો ચલો તમને બેઝિક વેક્ટર્સના લેક્ચર તમે બધાએ અટેન્ડ કર્યા હશે બરાબર તો એની અંદર તમને ખ્યાલ હશે કે આનું એડિશન કઈ રીતે કરાય આર વન પ્લસ ડી દેટ ઇઝ ઇક્વલ ટુ આર ટુ ડીને સબ્જેક્ટ કરો તો શું થાય ડી ઇઝ ઇક્વલ ટુ આર ટુ માઇનસ આર વન બરાબર તો ચલો હવે શું થાય ડીનું તમારે ફાઇન્ડ કરવું છે મોડ્યુલસ વેલ્યુ તો ફોર્મ્યુલા શું થાય અંડર રૂટ આર ટુ સ્ક્વેર પ્લસ આર વન સ્ક્વેર માઇનસ ટુ આર વન આર ટુ કોસ થીટા ચલો આવું ફોર્મ્યુલા તમને બધાને ખ્યાલ જ છે ને જો ન ખ્યાલ હોય તો પ્રીવિયસ લેક્ચરની નોટ્સ બધી ચેક કરો ખ્યાલ આવશે બરાબર સો ડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એઝ ઇટ ઇઝ
आर टू मतलब आर टू नी वेल्यू केटली हती रेडियस आर, आर वन नी वेल्यू भी केटली हती रेडियस आर। सो अहीं वेल्यू पुट करो शू थाय आर स्क्वेर प्लस आर स्क्वेर माइनस टू आर इंटू आर कोस थीटा। आर स्क्वेर प्लस आर स्क्वेर टू आर स्क्वेर माइनस टू आर इंटू आर देट इज ऑल्सो टू आर स्क्वेर कोस थीटा। चलो आ बेमांथी कॉमन शू निकले टू आर स्क्वेर, सो डी इज इक्वल टू अंडर रूट आ टू आर स्क्वेर कॉमन, तो अंदर शू बच्चू वन माइनस कोस थीटा। टू थीटा ना फॉर्म्यूला बधा ने ख्याल हे बराबर, वन माइनस कोस टू थीटा देट इज इक्वल टू टू आर स्क्वेर एज इट इज, वन माइनस कोस थीटा देट इज टू साइन स्क्वेर थीटा बाई टू। चलो टू टू झा फोर, फोर रूट माथी बार आवे तो शू थी जाए टू, सो डी इज इक्वल टू टू आर स्क्वेर रूट माथी बार निकले तो शू थी जाए आर, साइन स्क्वेर रूट माथी बार निकले तो शू थाय ओनली साइन थीटा बाई टू। तो चलो अहीं तमने एक फॉर्म्यूला मळ्यु, ए फॉर्म्यूला शू मळ्यु डी इज इक्वल टू टू आर साइन थीटा बाई टू, डी इज इक्वल टू टू आर इंटू साइन थीटा बाई टू, अहीं इंटू है बराबर वच्चे 2r into sin theta by 2। तो आ डेरिवेशन हर वक्ते करवानी रिक्वायरमेंट नथी बराबर, ए नथी एटले तमने एक वार फॉर्म्यूला डिराइव करी दीधु, आ तमारे शू करी लेवानु नोट करी लेवानु बराबर, आ फॉर्म्यूला तमारे नोट करी लेवानु, कोई भी एंगल आपेलो होय आ फॉर्म्यूलाना हेल्प थी तमने आंसर मळी जाय, जे प्रीवियस आपणे क्वेश्चन हमणा कर्या 90 डिग्री माटे बराबर, ए भी तमे आ फॉर्म्यूलाना हेल्प थी करी शको। અહીંયા ચલો આપણે હવે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરીએ બરાબર, તો શું થશે ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્પ્લેસમેન્ટ ધેટ ઇઝ ઇક્વલ ટુ આ ડી થાય મીન્સ એ બી, ફોર્મ્યુલા શું છે ટુ આર સાઇન થીટા બાય ટુ, ટુ આર સાઇન થીટા બાય ટુ, થીટા કેટલો આપેલો છે તમને જોવો જે અહીંયા 60, સો ટુ આર साइन 60 डिवाइड बाय टू, 60 डिग्री ना हाफ केटला थाय 30 डिग्री, सो टू आर साइन 30, साइन 30 नी वेल्यू केटली होय 1 बाय टू, सो टू आर साइन 30 नी वेल्यू केटली छे 1 बाय टू, टू टू शू थई जाय कैंसल, तो आंसर शू आवशे आर, सो वी केन से देट अवर डिस्प्लेसमेंट इज आर, ओके सो वी केन से देट अवर डिस्प्लेसमेंट इज so we can say that our displacement is r। હવે ચલો જો આપણે અહીંયા આગળના ફોર્મ્યુલામાં અપ્લાય કરવાની ટ્રાય કરીએ બરાબર, એટલે તમને સમજાય, અહીંયા જો કોઈ ભી કેસ લઈ લ્યો, સપોઝ આપણે કેસ લીધો છે a, આ સોલ્વ કરેલો છે બરાબર, આ જ લઈએ, ડિસ્પ્લેસમેન્ટ શું થાય એ બી ફાઇન્ડ કરવું છે, ફોર્મ્યુલા શું હતું આપણું, શોર્ટકટ ફોર્મ્યુલા જો અહીંયા અપ્લાય કરીએ, શોર્ટકટ ફોર્મ્યુલા શું હતું 2r sin थीटा बाय टू, थीटा तमने केटलो आपेलो तो 90 डिग्री डिवाइड बाय टू, शुं थशे 2r साइन 90 डिवाइड बाय टू मतलब 45, 2r साइन 45 नी वेल्यू शुं होय 1 अपॉन रूट टू, तो आंसर शुं आवशे, आंसर शुं आवशे, आंसर शुं आवशे रूट टू इंटू आर। चलो वेरीफाई करी लियो आंसर, जो मैचिंग मैचिंग करता तो आवडे ज आवी गयो आंसर, એનો મતલબ કે તમે હવે કોઈ ભી તમને મેથડ આપેલી હોય બરાબર, એ મેથડથી તમે આ સોલ્વ કરી શકો, એટલે તમારે હર વખતે ફોર્મ્યુલા ડિરાઈવ ન કરવું પડે, એના માટે તમને અહીંયા એકવાર ફોર્મ્યુલા ડિરાઈવ કરી દીધું બરાબર, એટલે આ ફોર્મ્યુલા આખું ડેરિવેશન યાદ રાખવાની જરૂર નથી, આ બસ જે નોટ કરાવ્યું હોય તમે સિમ્પલી યાદ રાખી લ્યો એટલે તમને આવડી જાય, ઠીક છે, ચલો સમજાય છે આ બધાને। હવે હજુ કંઈક આપણે અલગ એક્ઝામ્પલ લઈએ બરાબર, હજુ અલગ એક્ઝામ્પલની અંદર આપણે સપોઝ એવું કન્સિડર કરીએ, ચલો ટુ ડાયમેન્શન તો આપણે કર્યું બરાબર, થ્રી ડાયમેન્શન કન્સિડર કરીએ, તો થ્રી ડાયમેન્શનની અંદર શું અઝ્યુમ કરીએ, સપોઝ એક ક્યુબ અઝ્યુમ કરીએ ચલો બરાબર, આ ન્યૂ ક્વેશ્ચન છે બરાબર, પાછો અહીંયા સપોઝ આપણે પોઈન્ટ અઝ્યુમ કરીએ, સપોઝ ધીસ ઇઝ પોઈન્ટ એ એન્ડ ધીસ ઇઝ પોઈન્ટ બી, અહીંયા તમને સેમ ક્વેશ્ચન છે ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ,
साइड्स बधी तमने सपोज आपेली होय r, मतलब आ बी r छे, आ बी r छे अने आ बी r જ છે. चलो डिस्प्लेसमेंट फाइंड करू छे, कई रीते करसू? तो के तमारे a2 તમારે શું કરવું પડશે? હવે a to b નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડશે ને. તો એ તો હવે તમારા માટે ક્વેશ્ચન થઈ ગયો, બરાબર? કે a to b નું ડિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરવું? મતલબ તમારે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે a to b નું. ચલો આ ડિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરવું? તો કે એનું બી સોલ્યુશન છે મારી પાસે. આપણે એક કામ કરીએ, આ a to એક આ પોઈન્ટ ઉપર લાઈન ડ્રો કરીએ, બરાબર? હવે અહીંયા કંઈક પોઈન્ટને નામ આપવું પડશે. સપોઝ મેં નામ મારું જ આપું, બરાબર? બીજાનું શું કામ આપું? એમ, બરાબર? તો હવે મારે શું ફાઇન્ડ કરવું છે? AB. તો અહીંયા જો એક ટ્રાયંગલ બની જાય ABM, ધેટ ઇઝ રાઈટ એંગલ ટ્રાયંગલ, બરાબર? તો ચલો મારે ફાઇન્ડ કરવું છે AB, મતલબ કે એનો હાઇપોટેનિયસ. તો પહેલા વહેલા મારી પાસે AM ની વેલ્યુ તો જોશે ને. તો ચલો એ ડિસ્પ્લેસમેન્ટ પછી ફાઇન્ડ કરશું, પહેલા આપણે AM ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો AM ની વેલ્યુ કેમ ફાઇન્ડ થશે? પહેલા એક ટ્રાયંગલ અઝ્યુમ કરીએ AM. હવે અહીંયા બીજું કંઈક નામ આપવું પડશે. સપોઝ નામ આપીએ P. તો ટ્રાયંગલ કયો હશે? એ એમ પી. ટ્રાયંગલ એ એમ પી, ઠીક છે? તો હવે આ ટ્રાયંગલ માટે તમે પાયથાગોરસ રૂલ અપ્લાય કરી જ શકો ને, કેમ કે 90 ડિગ્રી બને. અહીંયા જુઓ 90 ડિગ્રી બને છે. આ એકચ્યુઅલમાં ક્રોસમાં નથી, પાછળની સાઈડ દેખાડે, બરાબર? 3D ફિગર છે. તો પાયથાગોરસ રૂલ શું થાય? એ એમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આઈ સાઈડ બી આર, આ સાઈડ બી આર. સો આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, દેટ ઇઝ 2R² એન્ડ 2R² નું રૂટ શું થાય? અંડર રૂટ 2R. ચલો એ એમની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ. હવે કયો ટ્રાયંગલ અઝ્યુમ કરાય? હવે ટ્રાયંગલ અઝ્યુમ કરીએ એ બી એમ. આ એ બી એમ, અહીંયા બી રાઈટ એંગલ ટ્રાયંગલ છે જ ને, તો આ હાઈપોથ થાય એ બી. તો હવે કન્સિડર કરીએ ટ્રાયંગલ એ બી એમ. તો એના માટે પાયથાગોરસ રૂલ શું થશે? એ બી સ્ક્વેર, દેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સ્ક્વેર ઓફ ટુ સાઇડ્સ. ફર્સ્ટ સાઇડ ઇઝ એ એમ એન્ડ સેકન્ડ વન ઇઝ બી એમ, ક્લિયર? સો એ એમ સ્ક્વેર, એ એમ ની વેલ્યુ આપણને કેટલી મળી હતી? રૂટ ટુ આર. એ એમ ની વેલ્યુ કેટલી મળી હતી? રૂટ ટુ આર. સો રૂટ ટુ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. રૂટ ટુ આર નો સ્ક્વેર શું થાય? 2R² આર નો સ્ક્વેર, તો આર સ્ક્વેર જ થાય. 2R² + R² that is 3R² and root of 3R² that is root 3R. ચલો આ મળી ગયું. આજ તમારું શું થશે? આજ તમારા માટે શું થશે? ડિસ્પ્લેસમેન્ટ. હવે એમ થાય કે અવડી મોટી મેથડ કરવી પોસિબલ છે? મતલબ કે એક માર્કનો એમસીક્યુ હોય, બરાબર? તો એક માર્કની અંદર એટલી મોટી લેન્ધી પ્રોસિજર કરવી ઇમ્પોસિબલ થાય. તો એના માટે આપણે મેથડ નંબર 2 આપીએ. જો બધા જે રસ્તા છે બેટા, તમને નોલેજ હોવું જોઈએ, બરાબર? મતલબ કે કન્ટેન્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. તો તમારા માટે મેથડ ઘણી અવેલેબલ હોય, જેને વેક્ટર્સના, મારા લેક્ચર અટેન્ડ કર્યા હશે, બરાબર? એને વેક્ટર્સની બધી નોલેજ હશે. વેક્ટર્સ આ રીતે આપણે, તમને ખ્યાલ જ હશે, બરાબર? એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ, બરાબર? એક્સ એક્સિસ માટે આપણે કયો કોઓર્ડિનેટ, સોરી, કયો યુનિટ વેક્ટર યુઝ કરીએ છીએ? એક્સ એક્સિસ માટે આઈ કેરેટ, વાય એક્સિસ માટે આપણે શું યુઝ કરીએ છીએ? જે વેક્ટર, ઓકે? એન્ડ ઝેડ એક્સિસ માટે શું યુઝ કરીએ છીએ? કે વેક્ટર. ચલો ક્લિયર. તો અહીંયા જુઓ, પહેલા ડિસ્ટન્સ એ ટુ પી કવર કર્યું ને, પેલા ડિસ્ટન્સ કયું કવર કર્યું? એ ટુ પી, દેટ ઇઝ હોરિઝોન્ટલ એક્સિસ. એન્ડ હોરિઝોન્ટલ એક્સિસ મીન્સ પોઝિટિવ એક્સ એક્સિસ. પોઝિટિવ શું કામ? રાઈટ હેન્ડ સાઈડ જાય છે. પોઝિટિવ શું કામ? રાઈટ હેન્ડ સાઈડ જાય છે. તો ચલો હવે આપણે ફાઇન્ડ શું કરીએ છીએ? ડિસ્પ્લેસમેન્ટ જ ફાઇન્ડ કરીએ છીએ. તો પેલા વેલા શું કર્યું? પોઝિટિવ એક્સ એક્સિસમાં ડિસ્પ્લેસમેન્ટ કર્યું. તો ચલો પોઝિટિવ એક્સ એક્સિસમાં હોય તો વેલ્યુ કેટલી હતી? આર. ડાયરેક્શન કઈ હતી? એક્સ એક્સિસ, ધેટ્સ વાય આઈ કેરેટ પ્લસ. અહીંયા જો ઝેડ આવી ગયું. હવે આ એક્ચ્યુઅલમાં અંદર જાય છે, બરાબર? તો ઝેડમાં બહાર નીકળતો હોય તો પ્લસ,
अंदर जातो होय तो माइनस, तो आर एक्चुअल में शू थशे प्लस नहीं थाय, केवो थशे माइनस। सो माइनस आर झेड एक्सिस छे तो शू आवशे के केरेट थर्ड, वाई एक्सिस में क्या जाय छे ऊपर, अपवर्ड डायरेक्शन केवी थाय पॉजिटिव, दैट्स वाई प्लस आर वाई एक्सिस छे एटले केरेट शू आवशे जे। आ तो मेग्निट्यूड, सॉरी आ तो तमने वेक्टर क्वांटिटी बेडी ने, तमारे शू जोईए छे मेग्निट्यूड मतलब के वेल्यू। सो मॉड्यूलस ऑफ डिस्प्लेसमेंट दैट इज इक्वल टू अंडर रूट आर स्क्वेर माइनस आर स्क्वेर दैट इज ऑल्सो प्लस आर स्क्वेर प्लस आर स्क्वेर दैट इज इक्वल टू अंडर रूट थ्री आर स्क्वेर। सो अंडर रूट ऑफ थ्री आर स्क्वेर इज अंडर रूट थ्री इंटू आर। ओके चलो तो जो अहीं आंसर शू आव्यो, तो अंडर रूट थ्री आर, अहीं भी आंसर शू आव्यो अंडर रूट थ्री आर, अहीं भी आंसर शू आव्यो तो अंडर रूट थ्री आर। एनो मतलब के तमे वेक्टर्स नी मेथड तमने जो आवडती होय बराबर, तो वेक्टर नी मेथड थी तमे इजीली आ सोल्व करी सको बराबर, अने जो वेक्टर नी मेथड नथी आवडती तो एना माटे आ सेकेंडरी सोल्यूशन छे बराबर। पाइथागोरस रूल तो नाना हता ત્યારે આવતો જ બરાબર, સ્ટાન્ડર્ડ ટેનની અંદર, તો એ તમને આવડતો જ હોય। તો મેથડ નંબર વન અને મેથડ નંબર ટુ તમને જે મજા આવે બરાબર, હરેક ક્વેશ્ચનની અંદર તમને એક કરતાં વધારે મેથડ મેં તમને આપીશ બરાબર। એક કરતાં વધારે મેથડ આપવાનું રીઝન એ હતું કે કોઈકને એક કન્સેપ્ટ માઇન્ડમાં ફિટ હોય બરાબર, મતલબ કે ક્લિયર હોય બહુ વધારે સારી રીતે, તો એને એ ઇઝી પડે। કોઈને વેક્ટર્સની મેથડ આવડતી હોય બરાબર, તો એના માટે વેક્ટર્સ ઇઝી રહે। એટલે કહેવાનો મતલબ એટલો છે કે તમે કોઈ ભી મેથડથી સોલ્યુશન કરો, કોઈ ભી મેથડથી સોલ્યુશન કરો, આન્સર આવે જ અને આન્સર સેમ જ આવે બરાબર, એમાં આન્સરમાં કંઈ ફરક આવે નહીં। બટ તમને જે મેથડ યુઝ કરો એ મેથડનો કન્ટેન્ટ કેવો હોવો જોઈએ ક્લિયર। એટલે અહીંયા આપણા માટે શું હતી, આ મેથડ નંબર વન, આ શું હતી મેથડ નંબર વન બરાબર, અને આ શું હતી મેથડ નંબર ટુ બરાબર। મેથડ નંબર વન કે મેથડ નંબર ટુ એનાથી કાંઈ ફરક પડતો નથી, તમને ખાલી કન્ટેન્ટ ક્લિયર હોવો જોઈએ એટલે આન્સર આવી જાય। ચલો તો આપણે પહેલા વહેલા બેઝિક જોઈએ બરાબર કે શું સમજ્યું છે। પહેલા વહેલા છે પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ। પાથ લેન્થ મીન્સ શું થાય, પાથ લેન્થ મીન્સ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ ઇન સમ સ્પેસિફિક ટાઈમ ઇન્ટરવલ, દેટ ઇઝ પાથ લેન્થ। તો ચલો પાથ લેન્થ એટલે શું થાય કે જર્નીમાં જેટલું ડિસ્ટન્સ કવર કર્યું હોય બધું તમારે કન્સિડર કરી લેવાનું બરાબર। ઓલવેઝ પાથ લેન્થ ઇઝ પોઝિટિવ, પાથ લેન્થ ઇઝ ઓલવેઝ પોઝિટિવ। ઇન અધર હેન્ડ ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્પ્લેસમેન્ટ મતલબ ચેન્જ ઇન પોઝિશન ઓફ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ઇન સમ સ્પેસિફિક ટાઈમ ઇન્ટરવલ, દેટ ઇઝ નોન એઝ ડિસ્પ્લેસમેન્ટ। ઓકે સો ડિસ્પ્લેસમેન્ટ મીન્સ સપોઝ ઇનિશિયલ પોઝિશન ઇઝ એક્સ વન એન્ડ ફાઇનલ પોઝિશન ઇઝ સપોઝ એક્સ ટુ, ધેન ચેન્જ મીન્સ ડેલ્ટા। ઓકે ડેલ્ટા ઇઝ મેથેમેટિકલ ટૂલ which means change, okay? So we know that change means final minus initial. So final position minus initial position, that is our displacement delta x. So we can also say that displacement means delta x. So delta x is equal to x2 minus x1 or x final minus x initial. ઠીક છે, સો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે બરાબર, આ નંબર લાઇનનું બેઝિક એક્ઝામ્પલ આપણે અહીંયા લીધું। એ પછી આપણે એક્ઝામ્પલ અલગ શું કામ લીધું, કેમ કે મારે તમને સમજાવવું હતું કે ડિસ્પ્લેસમેન્ટ કેન બી ઝીરો, અધરવાઇઝ પાથ લેન્થ ઇઝ ગ્રેટર દેન ડિસ્પ્લેસમેન્ટ। એ શું કામ સમજાવ્યું, કેમ કે રિલેશન એક સમજાવો તો બરાબર, રિલેશન બિટવીન પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ પાથ લેન્થ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ। ઓકે પાથ લેન્થ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, પાથ લેન્થ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, બટ ડિસ્પ્લેસમેન્ટ કેન બી પોઝિટિવ નેગેટિવ ઓર ઝીરો। ઓકે ડિસ્પ્લેસમેન્ટ કેન બી પોઝિટિવ નેગેટિવ ઓર ઝીરો। પાથ લેન્થ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી બીકોઝ વી નો દેટ પાથ લેન્થ મીન્સ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ। ઓકે સો ડાયરેક્શન ઓફ મોશન ઇઝ વેરીઝ વિથ ધ ટાઈમ ઇન કેસ ઓફ પાથ લેન્થ, બટ ડિસ્પ્લેસમેન્ટ હેઝ સમ સ્પેસિફિક ડાયરેક્શન। Specific direction means vector quantity, because we know that scalar quantity means a quantity in which magnitude is only important thing. But in vector quantity, direction is also important as well as its magnitude.
That's why we can say that displacement is vector quantity. Okay. Circle માટેના cases જોયા. Circle માટેના cases માં તમારે simple એ રહેશે કે initial point અને final point ની વચ્ચે તમે એક line draw કરી નાખો, બરાબર? એ શું થઈ જશે તમારું displacement. Circular path નું distance છે તમારું શું થશે? Path length. Circle વાળા માટે યાદ રાખવાનું, total distance of circle is circumference and value of circumference is 2 pi r. બરાબર, circle નો જેટલો part cover થતો હોય એ આમાં જોઈ લેવાનો. અહીંયા suppose a to b માં fourth part cover થાય તો divide by 4. A to C માં half part cover થાય તો divide by 2. A to D માં 3 by 4 part cover થાય, બરાબર? તો 2 pi r into 3 by 4. Displacement માં તો ખ્યાલ જ છે, A to D માટે શું થશે? Again Pythagoras, તો answer શું આવશે? Root 2 r. અહીંયા answer શું આવ્યો? તો root 2 r. તો અહીંયા ભી answer શું આવશે? Root 2 r જ આવશે. A to C માં શું થાય? A to C માં first r and second is also r. So r plus r means 2 r. And A to A, જ્યાં છે ત્યાં જ પાછો રિટર્ન થાય, તો પાથ લેન્થ એટલે ફૂલ સર્કલ, ધેટ ઇઝ 2 પાઈ આર. બટ ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન ઇઝ સેમ, ધેટ્સ વાય વી કેન સે ધેટ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ મિન્ડી. ક્લિયર? એ સિવાય આપણે એવું જોયું કે ભાઈ કદાચ માનો કે રાઈટ એંગલ ટ્રાયંગલ નથી, તો પાયથાગોરસ રૂલ એપ્લાય થવાનો જ નથી, તો શું કરવું? તો એના માટે આપણે એક વેક્ટર્સની મેથડથી ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું. દેટ ફોર્મ્યુલા ઇઝ d ઇક્વલ ટુ 2 r સાઇન થીટા બાય 2, બરાબર? એ ફોર્મ્યુલા યુઝ કરીને આપણે કોઈ બી આન્સર ફાઇન્ડ કરી શકીએ, બરાબર? એનું એક્ઝામ્પલ મેં તમને પ્રીવિયસ ક્વેશ્ચન્સ, બરાબર, મતલબ કે રાઇટ એંગલ ટ્રાયંગલના જે ક્વેશ્ચન હતા એની અંદર બી તમને અપ્લાય કરીને બતાવી દીધું. મતલબ કે કોઈ બી એંગલ હોય, બરાબર, એ તમારાથી સોલ્વ થાય. એના પછી માનો કે સર્કલની બદલે તમને ક્યુબ આપેલો છે, બરાબર? તો ક્યુબમાં બી તમારે પાયથાગોરસ રૂલ અપ્લાય કરી આન્સર મેળવી શકો. અહીંયા તમારી સામે જ છે. કદાચ માનો કે તમને પાયથાગોરસ રૂલ અપ્લાય કરતા આવડતો નથી, કેમ કે તમને આની અંદર 3D છે, બરાબર? તો 3D ની અંદર તમને ઇમેજનરી તમારો પાવર સારો હોય ને, મતલબ કે તમે સારું એવું ઇમેજિન કરી શકતા હોય ને, તો તમને આ સમજાઈ જાય, બરાબર, કે x અંદરની સાઈડ છે, ક્યાં રાઈટ એંગલ કોર્નર હશે, એ બધું તમને ઇમેજિન થવું છે, બરાબર? એ આપણે શું કરાય કે આ રૂમમાં જ્યાં બેઠા હોય, રૂમ જનરલી શું હોય? ક્યુબ જ હોય. તો એ રૂમને અઝ્યુમ કરીને તમારે બાકી બધું સોલ્વ કરવું પડે, બરાબર? આ બધી સાઇડ્સ છે એ રૂમની સાઇડ સાથે મેચ કરી અને પછી લાઇન તમારે અઝ્યુમ કરવાની કે તમારે શું ફાઇન્ડ કરવું છે અને શું તમારી પાસે છે, તો તમને ઇઝીલી સોલ્વ થાય. કહેવાનો મતલબ એવો છે કે 11-12 સાયન્સની અંદર મેજોરિટી શું હોય કે તમે તમારો ઇમેજિન પાવર ઇન્ક્રીઝ કરો, બરાબર, તો શું થાય, તમે સારું એવું ગેઇન કરી શકો, બરાબર? કદાચ એવું નથી તો તમને જનરલી આ વેક્ટર્સની મેથડ તો ખબર જ હશે, કેમ કે તમે બેઝિક મેથેમેટિક્સના વેક્ટર્સના લેક્ચર્સ અટેન્ડ કર્યા જ છે, બરાબર? અને આપણે એવું કરશું કે બેઝિક મેથેમેટિક્સના વિડીયો તમને શોર્ટ ટાઈમની અંદર અવેલેબલ થાય એવું કરશું, કેમ કે ફિઝિક્સની અંદર મેથેમેટિકલ એઝ અ મેથેમેટિકલ ટૂલ વેક્ટર ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન આ બધું બહુ બધું યુઝમાં આવે છે, બરાબર? તમને તો બી ગ્રુપવાળા માટે થોડુંક હાર્ડ થાય, બરાબર, કેમ કે એ ગ્રુપવાળાને તો સ્ટડી કરવાનું જ હોય બ્રીફલી, બરાબર? તો એમને કન્ટેન્ટ ક્લિયર હોય. બટ બી ગ્રુપવાળા માટે આપણે એવું કરશું કે શોર્ટ ટાઈમમાં વિડીયો અવેલેબલ કરાવશું, બરાબર? તો કહેવાનો મતલબ કે તમારું ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ, હવે જો એવું નથી કે આ ક્યુબ જ છે, બરાબર, ક્યુબની બદલે તમને કોઈ બી શેપ આપે, બરાબર, ટ્રાયંગલ શેપ આપે, હાફ સર્કલ આપે, બરાબર, કોઈ બી શેપ આપે, ડઝન્ટ મેટર. સિમ્પલ મેથડ તમને મેં બધી કરાવી દીધી, બરાબર? એ ગમે એક મેથડનો યુઝ કરીને તમે ડિસ્ટન્સ સોરી ડિસ્પ્લેસમેન્ટ એન્ડ પાથ લેન્થ ફાઇન્ડ કરી શકો, બરાબર? આના અલગ અલગ બીજા એક્ઝામ્પલ છે, તમને પીડીએફમાં હોમવર્કમાં સેન્ડ કરી દેશું, બરાબર, જેથી કરીને તમારે સોલ્વ કરવું હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. આજ માટે આપણે આટલું રાખીએ, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો કન્ટેન્ટ જોશું, બરાબર? જય હિન્દ.